કોરોનાની મહામારી વચ્ચે ગરબા આયોજન પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે, જો કે ભાજપીઓથી કોરોના પણ ડરતો હોય તેમ લાગે છે. ભાજપના મહિલા કોર્પોરેટર નારી સંરક્ષણ ગૃહમાં મોઢા પરથી માસ્ક દૂર કરી ગરબા લીધા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેથી સરકારની બેવડી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે. ઘોડદોડ રોડ પર આવેલા નારી સંરક્ષણ ગૃહમાં યોજાયેલા ગરબામાં જાહેરનામાનો ભંગ થયો હોવાનું નજરે પડ્યું હતું. એક તરફ ગુજરાતમાં સૌથી વધુ ઉત્સાહથી ઉજવાતા નવરાત્રી પર્વ પર કોરોનાના કારણે સરકાર દ્વારા પ્રતિબંધ મૂકી દેવાયો છે. જોકે સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટર અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન રહી ચૂકેલા રૂપલ શાહે નારી સંરક્ષણ ગૃહમાં યોજેલા ગરબાના આયોજનમાં ગરબે ઘૂમતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઝૂમ એપ પર નારી સંરક્ષણ ગૃહની બહેનોના ગરબા યોજાયા હતા, જેમાં કેટલાક માસ્ક પણ નહોતા પહેર્યા. ખુદ કોર્પોરેટરનું માસ્ક ગળા પર લટકાવેલું હતું. આ ગરબાના કારણે માસ્ક નહીં પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવવા અને 5 થી વધુ લોકોને ભેગા કરવા સહિતના જાહેરનામાનો ભંગ થતો નજરે પડ્યો હતો. જ્યારે તેમની સાથે ગરબા કરતા કેટલાકે માસ્ક પણ નહોતું પહેર્યું હોવાનું ફેસબુકમાં લાઈવ થયેલા વિડીયોમાં નજરે પડ્યું હતું. તો આ અંગે કોર્પોરેટર રૂપલ શાહે જણાવ્યું હતું કે નારી સંરક્ષણ ગૃહની બહેનો માટે યોગ પાવર ગરબાનું આયોજન કરાયું હતું, જે સર ઝૂમ પર ટ્રેનિંગ માટે આવ્યા હતા. તે કોવિડ હોસ્પિટલમાં પણ તાળીઓના કારણેથી થતા લાભને લઈ ટ્રેનિંગ પણ આપી અને લાઈવ થયું તેમાં વિદેશના લોકો જોડાયા હતા. જેને જે વિચાર કરવો હોય તે વિચારો કરે, ચૂંટણી આવે એટલે આવું ચાલવાનું જ છે. બધાએ માસ્ક પહેર્યું હતું, સરના પણ માસ્ક પહેર્યા હોવાની તસવીરો છે. જોકે ગરબા સમય પરસેવો થતા માસ્ક ઉતર્યા હતા. સુરતીઓ પાસેથી અત્યાર સુધીમાં માસ્ક સોશિયલ ડિસ્ટન્સના ભંગને લઈ 2.25 કરોડથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. બીજી તરફ રાજકારણીઓ કાર્યવાહી રહી નથી. સરકારની બેવડી નીતિના કારણે સુરતવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રાજકારણીઓને ટ્રોલ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત.